દીવ પ્રશાસને 26 જાન્યુઆરી 2024 માં જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાનો અને દીવને કુપોષણ મુક્ત જિલ્લો જાહેર કરવાનો કર્યો સંકલ્પ. નોંધનીય વાત છે કે દીવ પ્રશાસને 26 જાન્યુઆરી 2024 સુધીમાં દીવ જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાનો અને દીવને કુપોષણ મુક્ત જિલ્લો જાહેર કરવાનો સંકલ્પ કર્યો છે અને આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે દીવની 40 આંગણવાડીઓમાં 1500થી વધુ બાળકોને તિથી ભોજન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે દીવ જિલ્લા કલેક્ટર ભાનુપ્રભા સહિત અધિક જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિવેક કુમાર, નાયબ કલેક્ટર શિવમ મિશ્રા, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાભાર્થી બાળકોને તિથી ભોજન કરાવવામાં આવ્યું. પ્રશાસન દ્વારા એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે રેડ અને યલો ઝોનમાં બાળકોની વિશેષ આરોગ્ય સંભાળ માટે પ્રશાસનના સરકારી ડોક્ટરો નિયમિત સમયાંતરે આંગણવાડીઓની મુલાકાત લેશે અને જરૂરિયાત મુજબ બાળકોની સારવાર કરશે. દીવ કલેક્ટરે પણ દર અઠવાડિયે આંગણવાડીની મુલાકાત લઈ પોષણની સમગ્ર પરિસ્થિતિનું જાતે નિરીક્ષણ કરાવવાનો નિર્ણય લીધો છે. સાથે જ બાળકોના માતા પિતા પોતાના બાળકોને યોગ્ય પોષણ આપવામાં અસમર્થ હોય તેવા બાળકોને યોગ્ય પોષણ આપવાની જવાબદારી દીવ પ્રશાસન નિભાવશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ZSTV દીવ.